જિજ્ઞેશ કવિરાજ કોને યાદ કરીને રડી પડે છે, કોને જોઈને શીખ્યા હતા ગાતા. અચાનક થયો તો એક્સિડન્ટ અને 4 ઓપરેશન કરવા પડ્યા હતા. બાળપણમાં કોનું સપનું હતું કે કવિરાજ સિંગર બને? રેકોર્ડિંગમાં કેમ રડ્યા હતા તેઓ 1-2 કલાક? આ તમામ કવિરાજ વિશેની વાતો જાણીશું. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, જિજ્ઞેશ કવિરાજ આજે પણ મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરે છે, પણ તે હંમેશા પોતાના પ્રોગ્રામમાં મણિરાજ બારોટને યાદ કરે છે. તેઓ દરેક પ્રોગ્રામમાં કહે છે કે તેઓ આજે જે પણ છે અને ગાતા શીખ્યા છે તે મણિરાજ બારોટને જોઈને શીખ્યા છે. તેઓ ડાયરા વિશે પણ હંમેશા કહેતા જોવા મળે છે કે તેઓ ડાયરાને દુનિયામાં કીર્તિદાન ગઢવીના લીધે આવ્યા છે. આ રીતે તેઓ હંમેશા પોતાની સફળતા પાછળ જે વ્યક્તિનો હાથ છે તેને ભૂલતા નથી. બાળપણમાં તેમની માતાનું સપનું હતું કે જીગો મોટો થઈને એક કલાકાર બને અને તેમની પરંપરાને આગળ વધારે. જિજ્ઞેશ કવિરાજ પોતાના પપ્પા અને મોટા ભાઈ વિશાલ બારોટ સાથે હંમેશા પ્રોગ્રામમાં જતા હતા. નાનપણમાં જ્યારે પોતાની પાસે સાધન ન હતું ત્યારે તેઓ બસમાં બેસીને પ્રોગ્રામ કરવા માટે જતા હતા. ઘણી વખત બસ ના મળતા તેમને ચાલતા પણ જવું પડતું હતું, તો ઘણીવાર બસ ના મળે તો બસ સ્ટેન્ડમાં જ સૂવું પડતું હતું. જિજ્ઞેશ કવિરાજ હંમેશા તેમની માતા પાસેથી પ્રોગ્રામમાં જતી વખતે 1 રૂપિયો લેતા હતા. આ રૂપિયો લેવાનું કારણ એ હતું કે તેઓ હંમેશા સકન માટે 1 રૂપિયો લેતા હતા. જિજ્ઞેશ કવિરાજ જ્યારે પણ પ્રોગ્રામમાં નીકળતા ત્યારે પોતાની માતા પાસે જઈને ઉભા રહી જતા અને માતાને પણ ખબર પડી જતી કે ચીકો પ્રોગ્રામમાં જાય છે અને જિજ્ઞેશ કવિરાજને 1 રૂપિયો સકન રૂપે આપતા હતા. અને જિજ્ઞેશ કવિરાજ એ રૂપિયો પોતાની પાસે જ રાખી અને પ્રોગ્રામમાં જવા માટે નીકળી જતા હતા. તે હંમેશા પોતાની માતાને યાદ કરતા જોવા મળે છે. જિજ્ઞેશ કવિરાજ આજે પણ પોતાની માતાને યાદ કરતા હોય છે. જિજ્ઞેશ કવિરાજની માતાનું થોડા સમય પહેલા જ અવસાન થયું છે. તેઓ પોતાની માતાને ગુમાવ્યા પછી આજે પણ માતાને હર હંમેશ યાદ કરતા જોવા મળે છે. જિજ્ઞેશ કવિરાજ એક સોંગના શૂટિંગમાં 1-2 કલાક માટે રડી પડ્યા હતા. જિજ્ઞેશ કવિરાજનું એક સોંગનું શૂટિંગ હતું અને એ સોંગના રેકોર્ડિંગ વખતે જિજ્ઞેશ કવિરાજ 1-2 કલાક રડ્યા હતા. જિજ્ઞેશ કવિરાજ આ સોંગ રેકોર્ડિંગ કરી નતા શક્યા. એ સોંગ રેકોર્ડિંગ કરતા કરતા જિજ્ઞેશ કવિરાજ 1-2 કલાક રડ્યા હતા. જિજ્ઞેશ કવિરાજનું આ સોંગ કવિ કેદાણે લખ્યું હતું. કવિ કેદાણે લખેલું આ સોંગ ગાતા જિજ્ઞેશ કવિરાજ 1-2 કલાક માટે સ્ટુડિયોમાં જ રડ્યા હતા. આ સોંગ હતું તેમની માતા વિશે. જિજ્ઞેશ કવિરાજની માતા સરલાબેન વિશે કવિ કેદાણે આ સોંગ લખેલું હતું. આ સોંગ ગાતા ગાતા જિજ્ઞેશ કવિરાજ 2 કલાક માટે રડી પડ્યા હતા. આ સોંગ ગાતા તેઓ તેમની માતાને યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. આજે પણ જિજ્ઞેશ કવિરાજ આ સોંગ ગાય છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે. ઘણી વખત જિજ્ઞેશ કવિરાજ આ સોંગ ગાતા ગાતા સ્ટેજ પર જ રડી પડે છે. જિજ્ઞેશ કવિરાજને ઘણા પ્રોગ્રામમાં આ ગીત ગાતા અને રડતા પણ જોયા છે. તેઓ કોઈ પણ જગ્યાએ આ ગીત ગાય અને માતા માટે સોંગ ગાય છે ત્યારે જિજ્ઞેશ કવિરાજ પોતાની માતા સરલાબાને યાદ કરીને રડી પડે છે. જિજ્ઞેશ કવિરાજ હરેક જગ્યાએ પોતાની માતાને યાદ કરતા હોય છે અને જ્યારે પણ માતા વિશે સોંગ ગાય છે ત્યારે જિજ્ઞેશ કવિરાજને પોતાની માતા સરલાબેન યાદ આવે છે અને આ સોંગ ગાતાની સાથે જિજ્ઞેશ કવિરાજ રડી પડે છે. તો મિત્રો, આ હતો જિજ્ઞેશ કવિરાજનો પોતાની મા પ્રત્યેનો પ્રેમ. તમે પણ તમારી માતાને પ્રેમ કરતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.